नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय में हार्दिक स्वागत है। धोरण 11 अर्थशास्त्र गया वीडियो की अंदर आप जो एक मान महत और मान ने असर करता परिमाण, असर करता परिमाण मुख्य तो बे प्रकार का है। एक तो कीमत और બીજો છે કિંમત સિવાયના અન્ય પરિમાણો। એની અંદર વ્યક્તિની અભિરુચિ પસંદગી, વ્યક્તિની આવક, પૂરક વસ્તુ અવેજી વસ્તુની કિંમત, તમામ પ્રકારના પરિબળો આપણે જોયા હતા। એને આધારભૂત રાખીના આજના વિડિયોને પ્રશ્ન ભણવાનો છે, જે છે માનનો નિયમ। માનનો નિયમ એટલે શું? તો વસ્તુની કિંમત અને માન વચ્ચે જે સંબંધ દર્શાવતો નિયમ એટલે માનનો નિયમ। આપણે ગયા વિડિયોની અંદર જોયું હતું કે વસ્તુની કિંમત અને માન વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ। એટલે કિંમત વધે તો માન ઘટી જાય અને કિંમત ઘટે તો માંગ વધી જાય। આ કિંમત અને માંગ વચ્ચે જે સંબંધ છે, એ સંબંધ દર્શાવતો નિયમ એટલે માંગનો નિયમ। જેમાં કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને માંગમાં થતો ફેરફાર એ અસર છે। એટલે કે માંગ વધે છે તેનું કારણ શું? તો કે કિંમત, કેમ? તો કે કિંમત ઘટી ગઈ। એટલે કે કિંમત ઘટતા માંગમાં શું થયું? વધારો। માંગ ઘટે છે એનું કારણ કે કિંમત વધે છે। એટલે કે કિંમત એ કારણ છે અને માંગ એ અસર છે। એટલે કે કિંમતમાં જે ફેરફાર થાય તેવો જ ફેરફાર માંગમાં થાય। એટલે કિંમતમાં થતો ફેરફાર એ કારણ બને છે અને માંગમાં થતો ફેરફાર એ અસર થાય છે। આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કરેલો છે। એનસીટી ની અંદર પૂછાઈ શકે માંગનો નિયમ કોણે રજૂ કરેલો? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ। માંગને અસર કરતા કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે અને કિંમત ઘટતા માંગ વધે તો તેને માંગનું વિસ્તરણ કહે, કિંમત વધતા માંગ ઘટે તો તેને માંગનું સંકોચન કહે છે। આપણે માંગને અસર કરતા પરિબળોની અંદર જોયું માંગની વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો। એ અન્ય પરિબળોની અંદર શું આવતું? તો કે ગ્રાહકની અભિરુચિ, ગ્રાહકની આવક, અવેજી અને પૂરક વસ્તુની કિંમત, ભવિષ્યમાં કિંમત અંગેની અટકળો અને વસ્તીનું પ્રમાણ, આ તમામ અસર કરતા અન્ય પરિબળોની અંદર સમાવેશ થતો। પણ આ બધા પરિબળો છે એમને એમાં કોઈ ફેરફાર થાય નહીં અને કિંમત ઘટતા માત્ર કિંમતને લીધે જ જો માંગમાં ફેરફાર થાય તે અહીં દર્શાવેલું છે। એટલે શું કીધું છે? આમાં માંગને અસર કિંમત સિવાયના અન્ય પરિબળો એટલે કે આ તમામ અન્ય પરિબળો કેવાની યથાવત, એમાં કોઈ ફેરફાર થાય નહીં, યથાવત હોય અને કિંમત ઘટતા માંગ વધે। કિંમત છે એ ઘટી જાય એટલે માંગ શું થાય? વધી જાય। કે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમત ઘટતા માંગ વધે તો તેને માંગનું વિસ્તરણ કહેવાય અને કિંમત વધતા માંગ ઘટે તેને માંગનું સંકોચન કહેવાય। કે અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહે, એમાં કોઈ ફેરફાર ન થાય અને માત્ર કિંમતને લીધે જ માંગમાં જે ફેરફાર થાય તે ધ્યાનમાં અહીંયા લીધું છે। વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે તે નિયમ કેટલીક ધારણા પર રચાયેલો છે। કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ કઈ રીતે? કે અમુક ધારણાઓ પરથી, અમુક અનુમાન પરથી। ક્યાં ક્યાં અનુમાન? તો કે ગ્રાહકની અભિરુચિ કેવી રહે? સ્થિર, એટલે કે યથાવત રહે, એમાં કોઈ ફેરફાર ન થાય। ગ્રાહકની આવક એ કેવી રહે? સ્થિર અથવા યથાવત રહે, એમાં કોઈ ફેરફાર ન થાય। અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત એ પણ કેવી? સ્થિર, યથાવત રહે, એમાં કોઈ ફેરફાર ન થાય। ભવિષ્યની કિંમત અંગેની અટકળ, કોઈ પણ જાતની અટકળ કરવામાં ન આવે પણ સ્થિર રહે। વસ્તીનું પ્રમાણ એટલે કે વસ્તીના વધારા માટે વસ્તીનું પ્રમાણ પણ કેવું રહે? સ્થિર અને યથાવત રહે। ટૂંકમાં ધારણા કઈ ધારણા થતો? અસર કરતા અન્ય પરિબળો છે એમાં કોઈ ફેરફાર ન થાય, એમનું યથાવત રહે અને માત્ર કિંમતમાં ફેરફાર થવાને લીધે માંગમાં જે ફેરફાર થાય તે જ ધ્યાનમાં લીધું છે। એટલે કે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તે નિયમ, આ નિયમ છે। શું? તો કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત। એ નિયમ છે કે કેટલી ધારણા પર રચાય છે, કઈ ધારણા? તો કે અસર કરતા અન્ય તમામ પરિબળો
યથાવત રહે એમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે. ત્યારબાદ છે માંગની અનુસૂચિ અથવા તો કહી શકાય માંગના નિયમની સમજૂતી. માંગની અનુસૂચિ અનુસૂચિ એટલે સામાન્ય અર્થમાં કહેવાય યાદી અથવા લિસ્ટ. જો એમાં કોઈ ગ્રાહકની એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુ ખરીદવાની તૈયારી દર્શાવતી યાદી એટલે માંગની અનુસૂચિ. એટલે તો કે વસ્તુ એક જ છે પણ જો એ વસ્તુની કિંમત જુદી જુદી હોય કાં તો વધારે હોય ને કાં ઘટાડો ઓછી કિંમત હોય જુદી જુદી કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની તૈયારી પ્રશસ્તિ પણ કહી શકો તે દર્શાવતી યાદી ગ્રાહકની ચોક્કસ સમય જુદી જુદી કિંમતે વસ્તુ ખરીદવાની તૈયારી દર્શાવતી યાદી એટલે માંગની અનુસૂચિ. હવે એક અનુસૂચિ જોઈએ અહીં આપેલી છે લીટર દીઠ દૂધની કિંમત. એટલે દૂધ એક લીટરનો ભાવ આપેલો છે અહીંયા જુદો જુદો ભાવ આપેલો છે એટલે કિંમતે દૂધની માંગ લીટર. એક્ઝામ્પલ તરીકે લીટર દીઠ દૂધનો ભાવ 50 રૂપિયા છે ત્યારે કોઈ એક દૂધ ખરીદી શકે છે તો કે 1 લીટર. કિંમતમાં ઘટાડો કરવામાં આવે 50 માંથી 40 10 રૂપિયા ઘટાડી કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહક છે કેટલું ખરીદશે દૂધ તો કે 2 લીટર. વળી કિંમતમાં ઘટાડો કરવામાં આવે 40 માંથી 30 તો ગ્રાહક છે તે 3 લીટર દૂધ ખરીદશે એટલે માંગમાં શું થઈ ગઈ વધારો. જો 50 રૂપિયા કિંમત હતી ત્યારે ગ્રાહક કેટલી કેટલી 40 રૂપિયા કિંમત છે ત્યારે ગ્રાહક 2 લીટર દૂધ ખરીદશે. 30 રૂપિયા કિંમત છે ત્યારે ગ્રાહક 3 લીટર દૂધ ખરીદશે. 20 રૂપિયા કિંમત છે ત્યારે 4 લીટર અને 10 રૂપિયા કિંમત છે ત્યારે 5 લીટર. એટલે જેમ જેમ વસ્તુની કિંમત છે એ ઘટતી જાય તેમ ગ્રાહકની ખરીદી કરવાની શક્તિ વધતી જાય. ખરીદી કરવાની શક્તિ વધે એટલે ગ્રાહક છે વધુ ખરીદવા માટે સક્ષમ હોય છે. ગ્રાહકની ખરીદ શક્તિ શું થઈ જાય છે વધી જાય છે તેથી વસ્તુની માંગ કરે છે. એટલે કહી શકાય વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં શું થાય છે વધારો. આ છે માંગની અનુસૂચિ. એટલે કિંમત ઘટે કિંમત ઘટતા ગ્રાહકની ખરીદી કરવાની શક્તિમાં વધારો થાય છે તેથી તે વધારે વસ્તુની માંગ કરે છે એટલે માંગમાં વધારો થાય છે. આ અનુસૂચિ આકૃતિમાં દર્શાવેલ છે. જો વાય તરી અને એક્સ તરી y તરી પર વસ્તુની કિંમત x તરી ઉપર વસ્તુની માંગ આપે છે. એ છે જો કે જ્યારે વસ્તુની કિંમત 50 રૂપિયા હતી ત્યારે દૂધની માંગ કેટલી હતી એ જ હતી એટલે કે 1 લીટર. જ્યારે વસ્તુની કિંમત ઘટીને 40 રૂપિયા થાય એટલે માંગ છે 1 થી વધીને 2 લીટર થઈ એટલે કે b જેટલી. અહીંયા આપેલ છે 40 રૂપિયા લીટરનો ભાવ છે તો ગ્રાહક 2 લીટર દૂધ ખરીદશે. એવી જ રીતે વસ્તુની કિંમત દૂધની કિંમત પાછી ઘટી ગઈ એટલે કે 40 માંથી 30 થઈ તો ગ્રાહક છે 2 લીટરની જગ્યાએ 3 લીટર દૂધ ખરીદશે એટલે કે ખરીદ શક્તિમાં શું થયું વધારો એટલે માંગમાં શું થયું વધારો. 30 રૂપિયામાંથી વળી 20 રૂપિયા કમ કિંમત કરવામાં આવી 1 લીટર દૂધની 30 માંથી 20 તો ગ્રાહક છે 3 લીટર બદલે 4 લીટર ખરીદશે એટલે માંગ પાસે એટલે માંગમાં શું થયું વધારો. દૂધની કિંમત પછી ઘટાડી કરવામાં આવી 10 રૂપિયા કરવામાં આવી તો ગ્રાહક છે 5 લીટર દૂધ ખરીદશે એટલે માંગ વધીને ક્યાં કે ડી થી ઈ બાજુ એટલે આમ શું થયું સતત કિંમતમાં ઘટાડો થાય તેની રીતે ગ્રાહક છે વધુ વસ્તુ ખરીદશે માંગમાં વધારો થાય છે. એટલે આ નિયમ શું દર્શાવે છે તો કે અન્ય પરિબળો જે છે ગ્રાહકની અપીલ છે ગ્રાહકની આવક અવેજી અને પૂરક વસ્તુની કિંમત ભવિષ્યમાં કિંમત અંગેની અટકળ અને વસ્તીનું પ્રમાણ એ તમામ સુધી સ્થિતિ યથાવત રહે એમાં કોઈ ફેરફાર થાય નહીં અને માત્ર કિંમતને લીધે જ કિંમતને લીધે જ માંગમાં જે ફેરફાર થાય તેને આ માંગનો નિયમ ધ્યાનમાં લે છે. એટલે આ તમામ ધારણાઓ કરીને અનુમાનો કરીને કિંમત ઘટતા માંગ વધે તો એને કહી શકાય માંગનું વિસ્તરણ અને કિંમત વધતા માંગ ઘટે એટલે કે સાથે માંગનું સંકોચન. એટલે તો કે આ માંગની અનુસૂચિને આધાર આપણે જોઈ શકીએ છીએ કે કિંમત ઘટતા માંગ શું થાય છે વધે.
કિંમત વધતા વેચેતી જોઈએ કે કિંમત વધતા માંગ ઘટતી જશે. એક્ઝામ્પલ તરીકે 10 રૂપિયા લિટર ભાવ હતો ત્યારે ગ્રાહક 5 લિટર દૂધ ખરીદતો, 10 માંથી વધીને 20 રૂપિયા થયો ત્યારે 5 માંથી 4 લિટર, 20 થી 20 માંથી 30 ભાવ થયો તો ગ્રાહક 3 લિટર ખરીદતો, 30 માંથી 40 ભાવ થયો ત્યારે ગ્રાહક 2 લિટર, 40 માંથી 50 રૂપિયા ભાવ થયો ત્યારે ગ્રાહક દૂધની માંગ 1 લિટર કરતો. એટલે કિંમતમાં જે ફેરફાર થાય તેને લીધે માંગમાં જે ફેરફાર થાય તે સંબંધ દર્શાવતો નિયમ એટલે માંગ નિયમ. હવે નવીની અંદર આપણે જોશું માંગના નિયમના અપવાદ, એટલે કે આ નિયમ છે એ કઈ વસ્તુ ઉપર લાગુ પડતો નથી. અપવાદ એટલે શું? કે આપણે સામાન્ય અર્થમાં જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો નિયમ કોઈ એક સંજોગ કે કોઈ એક વસ્તુ ઉપર લાગુ ન પડી શકતો તો તેને આપણે અપવાદ કહી શકીએ.